लीटर अने मिलीलीटर वચ્ચેનો સંબંધ। અગાઉના વિડિયોમાં આપણે લીટર અને મિલીલીટર વચ્ચેના સંબંધ વિશે જાણ્યું। ચાલો આ વિડિયોમાં આપણે જાણીશું જુદા જુદા એકમનો ઉપયોગ કરીને એક લીટર બનાવતા। તમને ખબર છે કે 500 મિલીલીટરને બે વખત ઉમેરવાથી એક લીટર બને છે। હા શ્રીમાન, કોઈ બીજા એકમો છે જેને ઉમેરીને આપણે એક લીટર બનાવી શકીએ? શ્રીમાન, થોડું વધારે વિસ્તારથી પૂછો ને, મને સરખી રીતે સમજાયું નથી। ઉદાહરણ માટે, શું તમને લાગે છે કે 250 મિલીલીટરના ગ્લાસને ઉમેરીને 1 લીટર બનાવી શકાય છે? જી હા, બનાવી શકાય છે। ના, મને નથી લાગતું કે 250 મિલીલીટરથી 1 લીટર બનાવી શકાય છે। તો ચાલો આપણે બધા જોઈએ કે કઈ રીતે 250 મિલીલીટર અને અન્ય એકમને ઉમેરીને 1 લીટર બનાવી શકાય છે। આ બંને ગ્લાસમાં 250 મિલીલીટર પાણી છે, બંનેને ઉમેરી દેવામાં આવે તો કેટલું પાણી થશે? 500 મિલીલીટર પાણી। સાચું કહ્યું તે ચિંટુ હાથી, જો આપણે 250 મિલીલીટરના બે બીજા પાણીના ગ્લાસ ઉમેરી દઈએ તો કુલ કેટલું પાણી થશે? 500 મિલીલીટર અને 500 મિલીલીટર થયા 1000 મિલીલીટર, મતલબ 1 લીટર। એકદમ સાચું। હવે આ જુઓ, એક બોટલમાં 200 મિલીલીટર તેલ અને બીજીમાં 300 મિલીલીટર। હવે જણાવો, 1000 મિલીલીટર અથવા 1 લીટરની બોટલ આખી ભરવા માટે તારે હજુ કેટલું તેલ જોઈએ? શું આનો જવાબ 400 મિલીલીટર છે? ધ્યાનથી જુઓ, 200 અને 300 મિલીલીટરને ઉમેરીને થાય છે 500 મિલીલીટર, તો પછી 500 મિલીલીટર બીજું ઉમેરવાથી 1 લીટર બનશે। તે સાચો જવાબ આપ્યો। હવે જણાવો કે કેટલા 100 મિલીલીટરના ગ્લાસથી 1 લીટર બનશે? 100 મિલીલીટરના 10 ગ્લાસથી 1000 મિલીલીટર બને છે, મતલબ 10×100 મિલીલીટરથી 1 લીટર બને છે। હવે મારા બીજા પ્રશ્નનો જવાબ આપો, આ બોટલમાં 200 મિલીલીટર પાણી છે, આવા કેટલા 200 મિલીલીટર બીજા ઉમેરવાથી 1000 મિલીલીટર પાણી બનશે? મને ખબર છે, 200 મિલીલીટરને 5 વખત ઉમેરવાથી 1000 મિલીલીટર અથવા 1 લીટર બને છે, તો આ બોટલમાં જો આપણે 4 વખત 200 મિલીલીટર રેડીશું તો 1 લીટર બની જશે। ખૂબ જ સરસ હાથી, મતલબ 200 મિલીલીટરને 5 વડે ગુણાકાર કરવાથી 1 લીટર બને છે। આ જુઓ, આપણી પાસે 400 મિલીલીટર દૂધ છે, આપણને જોઈએ છે 1000 મિલીલીટર અથવા પછી 1 લીટર દૂધ। હવે જુઓ, આ 200 મિલીલીટર અને 300 મિલીલીટરના પેકેટ છે, કયા 3 એક જેવા પેકેટ ઉમેરીને 1000 મિલીલીટર બની જશે? શું 3×300 મિલીલીટરના પેકેટ ઉમેરીને 1000 મિલીલીટર બનાવી શકીએ છીએ? મને લાગે છે આનો સાચો જવાબ 200 મિલીલીટર છે। 200 મિલીલીટરના 3 પેકેટ ઉમેરવાથી 600 મિલીલીટર બને છે, એટલા માટે આપણને 200 મિલીલીટરના 3 પેકેટ જોઈશે। 600 મિલીલીટરને 400 મિલીલીટરમાં ઉમેરવાથી 1 લીટર બને છે। એકદમ સાચું। આપણે જોઈ શકીએ છીએ કે ફક્ત 500 મિલીલીટર જ નહીં, આપણે બીજા પણ ઘણા એકમો ઉમેરીને 1000 મિલીલીટર અથવા 1 લીટર બનાવી શકીએ છીએ। જી શ્રીમાન, હવે સમજમાં આવ્યું। તો બાળકો, આજે આપણે શીખ્યા કે કઈ રીતે જુદા જુદા એકમનો ઉપયોગ કરીને 1 લીટર બનાવી શકાય છે।